એસોસિએશન દ્વારા નાફેડનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સુમાના પ્રમુખ સમીર શાહે જાહેરાત કરી છે કે નાફેડ પાસેથી મગફળીની ખરીદી કરવામાં નહીં આવે. તેમજ સુમાના સભ્યોની એ માંગણી છે કે ખરીદી પછી માલ સમયસર મળી રહે અને તેના બિલ પણ સમયસર મળી રહે રહેવા જોઈએ. આ ઉપરાંત હરાજી દરમિયાન પહેલા જે પારદર્શકતા રાખવામાં આવતી હતી તે હાલ ન રખાતા વેપારીઓમાં શંકા ઉદ્ભવી છે. આ માંગણીઓના નિકાલ બાદ જ સોમા દ્વારા મગફળીની ખરીદી પાછું ચાલુ કરવામાં આવશે તેવું પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું. અધિકારીઓ સાથે એક મીટિંગનું આયોજન રાજકોટમાં જે ગયા મહિનાના અંતમાં કરવામાં આવ્યું હતું ત્યારે અમારા સભ્યોએ ખૂબ જ ઉગ્રતાથી બી રજૂઆત કરી હતી. ત્યારે જ અમારા સભ્યો તો ત્યારે જ નાફેડની માલનો ખરીદીનો બહિષ્કાર કરવાના મતના હતા, પણ હવે નાફેડના અધિકારીઓ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું કે તમારી જે જે આ સમસ્યાઓ છે એનું નિરાકરણ યોગ્ય રીતે કરવામાં આવશે. મારા સહિત અમુક જે અમારા જે સિનિયર મેમ્બર છે એમણે કહ્યું કે ભાઈ હવે આપણે નાફેડ જ્યારે આટલા બધા સારા અધિકારીઓ આવી સારી આપણને આશ્વાસન આપે છે તો આપણે થોડો એના પર ભરોસો કરીને બહિષ્કાર ન કરીને નાફેડની ખરીદી ચાલુ રાખીએ એવો નિર્ણય લેવામાં આવ્યો. ને અમારા સભ્યોએ એ પછી પણ થોડી ઘણી ખરીદી કરી પણ છે, પણ જે અમારા પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ઉકેલ લાવવો તો એક બાજુ રહ્યો, પણ એક નવો ઇસ્યુ બે દિવસથી એ લોકોએ ઊભો કર્યો છે કે જે નાફેડનું ઓક્શન હોય એમાં જે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ નહોતી રહેતી. પહેલાં તો એ લોકો બેઝ રેટ ડિક્લેર કરતા કે આ મિનિમમ રેટ રહેશે, આનાથી નીચે એક ગોડાઉનમાં અમે મગફળી તમને આપશું નહીં. એના આધાર ઉપર કરીને મગફળીની ક્વોલિટી પ્રમાણે અમે ઓફર મૂકતા હતા, અમારા ટેન્ડર જે ભરતા હોય કે ઈ ઓપ્શનમાં બીડ મૂકતા હોય એવી રીતે થતા કે ભાઈ આ ગોડાઉનની મગફળી અમને મળે તો અમે આ ભાવે ખરીદી કરીશું, આ ભાવે ખરીદી કરીશું. અમે અમારી બીડ મૂકી પછી સેમ માલ માટે કોઈ બીજાએ કોઈ જુદા ભાવે બીડ મૂકી હોય તો એની બી અમને ઇન્ફોર્મેશન મળતી ઓનલાઈન, ને એને કારણે અમે બી અમારી બીડ ઊંચી કરવી હોય તો કરી શકતા હતા. એ કરતો એ બધું શેર કરવાનું લોકોએ બે દિવસથી બંધ કરી દીધું કે કોઈ બેઝ રેટ એ લોકો કાઢતા નથી. એની સામે જ સમજી ગયા ભલે એને અમે અમારી રીતે ભાવ મૂકી તો એ જ માલ માટે અમે ધારો કે આ ઓક્શન માટે આ માલ માટે આ બીડ મૂકી તો એ પર્ટિક્યુલર ગોડાઉન માટે કે પર્ટિક્યુલર માલ માટે બીજા કોઈએ શું ભાવની ઓક્શન મૂકી એ બધું જે અમને શેર કરવું એ બંધ કરી દીધું. આના લીધે અમારા સભ્યોના મનમાં સ્વાભાવિક છે કે કંઈ ઓડાવ પેદા થાય, સંશય પેદા થાય. મને પોતાને એમ થાય કે ભાઈ મેં ક્વિન્ટલના 3625 ભાવની ઓફર મૂકી તો કોઈ નાફેડની વધારે નજીક કોઈ વ્યક્તિ હશે તો એને 3580 એ જ માલ આપી દેવામાં આવે તો હું પછી ઓપન માર્કેટમાં એની કોમ્પિટિશન ન કરી શકું, મારા મનમાં સંશય થાય. પ્લસ મારે 3625 મેં ઓફર મૂકી હોય તો 3650 સુધી મારે ખરીદી કરવાની ગણતરી હોય, પણ બીજા કોઈ મારા કરતાં ઊંચી ઓફર મૂકી છે એ ખબર જ ન પડે તો મારી ઓફર હું કેવી રીતે રેઈઝ કરી શકું. હું એ જ એક્સપેક્ટેશનમાં રહું કે કદાચ 3625 મારી ઓફર પાસ થઈ જશે, એ મને બીજા દિવસે ખબર પડે કે મારી ઓફર પાસ નથી તો એ માલ બીજા કોઈકને અપાઈ ગયો છે કે વેચાયો જ નથી. તો શા માટે બીજા કોઈને ગયો કે શા માટે વેચાયો જ નથી માલ, એ મને કોઈ માહિતી શેર નથી થતી તો હું કેવી રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકું. આ બધા ઇસ્યુ ઊભા થયા એને કારણે કાલે ફરીથી અમે નાફેડના અમદાવાદ ઓફિસે કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈએ ફોન ઉપાડ્યા નહીં. એટલે પછી અમે નક્કી કર્યું અંદરો અંદર બધા ચર્ચા કરીને કે ભાઈ આપણે જ્યાં સુધી આપણી સમસ્યા એટલે આપણે તકલીફનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કોઈ પાર્ટિસિપેટ ન કરવું. એટલે અમે આ નાફેડને બહિષ્કાર કરવાનું કાલ બપોર પછી નક્કી કર્યું. એ અમારો નિર્ણય અમે નાફેડના અધિકારીઓને વોટ્સઅપ દ્વારા મોકલી દેવામાં આવ્યો તો એ અમદાવાદ ઓફિસથી તો કોઈ રિસ્પોન્સ નહોતો, પણ નાફેડની દિલ્હી ઓફિસના અને ઈડીનો રિસ્પોન્સ આવ્યો તો તરત એનો મારા સાથે લોકોનો સંપર્ક ચાલુ થઈ ગયો અને એમનું એટીટ્યુડ ખૂબ જ પોઝિટિવ હતું. એણે મને ચોખ્ખું કીધું કે તમારા સભ્યોને કહી દો કે જે વહીવટી પ્રશ્નો છે એનો અમે તમને તત્કાલ ઉકેલ કરી દેશું ને હું મારા બ્રાન્ચ મેનેજરને કહું છું કે તમારો તાત્કાલિક ફોનથી સંપર્ક કરી શકે. એમણે કહ્યા પછી અમદાવાદ મેનેજરને મારા ઉપર કાલે સાંજે 3-4 ફોન આવી ગયા, ફોન એટેન્ડ નહીં થવાનું બંધ થશે, ફોન એટેન્ડ નહીં કરીએ એવું બંધ નહીં થાય એવું નહીં થાય એટલા માટે એ લોકોએ હેલ્પ ડેસ્ક ઓન ધ સ્પોટ ચાલુ કરી દીધું. એના સેલ નંબર અને લેન્ડલાઈન નંબર પણ અમારી સાથે શેર કરી દીધા. એ બધું તરત થઈ ગયું, પણ જે અમારી મેઇન માગણી હજી આ છે કે ભાઈ આ ટ્રાન્સપેરન્સી ઓપ્શનમાં હોવું જોઈએ એનું કોઈ યોગ્ય નિરાકરણ લાવી શકતા નથી. મેં એમને ત્યાં સુધી કીધું કે અત્યાર સુધી જે પ્રક્રિયા ચાલતી હતી એ તમારે ન કરવી, પણ બીજી રીતે કંઈક બીજો અમને ઓપ્શન આપો કે જેને લીધે અમને ખ્યાલ આવે કે ભાઈ અમારો
આ ઓફર છે સ્વીકારવાની કે નહીં, નથી સ્વીકારવાની, શું કામ નથી સ્વીકારવાની, રીઝન અમને તમારી રીતે કેવી કંઈક મળતા રહે, ઇન્ડિવિજ્યુઅલી અમને મળતા રહે તોય અમને વાંધો નથી, પણ કંઈક તમે એમાં ટ્રાન્સપેરન્સી લાવો, પણ એ સુધી એ નથી કર્યું. એ તો અત્યારે બી અલગ જ છે, પણ એ અમે અમારી માલ જોઈને અમારી અનુકૂળતા એ ભાવોને ઓફર મૂકતા હતા. અત્યારે શું છે કે ઓફ સિઝનને કારણે ખાનગી મગફળી છે કોઈ અત્યારેમાં કોઈ લાંબી મળતર છે નહીં. જે માલ છે માલ સરકાર પાસે છે, ખેડૂતો પાસે કોઈ માલ લાંબો માલ લાગતો નથી, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં પણ કોઈ ખાસ એવી આવકો થતી નથી. તો એને કારણે સરકારી માલ પ્રાઇવેટ માલમાં તો જુદા માપદંડ છે જ, ભાવમાં પણ ડિફરન્સ રહે છે, એનો કોઈ ઇશ્યુ નથી પેદા થતો. પણ જે ઇશ્યુ એ છે કે આ તો અમને એવી ઇમ્પ્રેશન થાય છે કે અમને સરકારે આ નાફેડની મગફળી લેવાની ગરજ છે, નાફેડને કોઈ એનો માલ નિકાલ કરવાની ગરજ નથી, એવું અમને ફીલ થાય છે. એટલે ખરેખર અમારા કરતાં વધારે સિરિયસ ઇશ્યુ એના માટે છે. અમને પૂરો માલ નહીં મળે તો અમારા યુનિટ ઓછી કેપેસિટીમાં ચાલશે કે બે મહિના બંધ રહેશે, તો એનાથી અમને બહુ લાંબો ફરક પડતો નથી કે જેટલો એમને ફરક પડશે, કે એમની પાસે હજી 2.25 લાખ ટન જેટલી મગફળી મિનિમમ પડી છે, બે મહિનામાં નવી મગફળી આવી જશે. પ્લસ આ મગફળી કૌભાંડ થયા છે એને આપણે નથી ટચ કરતા, એની એ અમારો પ્રોબ્લેમ બી નથી, એનો પ્રોબ્લેમ છે. એનું શું કરવું એ એના રસ્તા કાઢવાનો સરકારનો કે નાફેડનો પ્રોબ્લેમ છે, એની સાથે અમને કંઈ લેવાનું. પણ જે મગફળી અત્યારે હજી સુધી એની ક્વોલિટી સારી રહી છે, એ મગફળી 10-12 મહિના જ 10-11 મહિના જૂની થઈ ગઈ છે, તો એમાં પણ ધીમે ધીમે બગાડ આવશે, સડો આવશે, ડિટિરિયરેશન થશે. એને મેન્ટેન કરવા માટે એ લોકોને બી થોડો ફ્યુમિગેશન અને ખર્ચા આવશે. તો અમને આ પ્રશ્ન જેટલો લાગે વળગે છે એના કરતાં એમને પ્રશ્ન લાગે વળગે છે વધારે. એમને પોતાને ખરેખર આ માલનો બગાડ ન થાય, માલની સારા ભાવ એ લોકોને મળી જાય તો સરકારને ઓછી નુકસાની થાય, એ જોવાની જવાબદારી નાફેડની છે કે સારા ભાવે એનું વેચાણ થાય. તો ખરેખર એમણે એક્ટિવ થવું જોઈએ, એની બદલે એને તો જાણે કંઈ પડી જ નથી એ ટાઈપનું એટીટ્યુડ છે એની સામે અમારો વાંધો છે કે ભાઈ અમે કેમ આજે ઇશ્યુ રેઝ કરી કે 2 મહિનાથી ખરેખર અમને બિલ નથી મળ્યા. તો એ ખરેખર એના માટે શરમજનક બાબત કહેવાય. આજે આ આટલી બધી ટેકનોલોજી અપગ્રેડેશન થઈ ગયું છે, આટલી બધી સગવડતાઓ થઈ ગઈ છે, કોમ્યુનિકેશન સહેલું થઈ ગયું છે, એવી પરિસ્થિતિમાં જ્યારે અમે પોતે કહેતા હોય કે અમને આ માલ મળી ગયો છે એનું બિલ આપો, તો એ બિલ રેઝ ન કરી શકતા હોય તો ધેર ઇઝ સમથિંગ સિરિયસલી રોંગ ઇન ધેર સિસ્ટમ, કે એનો સ્ટાફ ખરેખર કાં જે પોસ્ટ ઉપર એમને મૂકવામાં આવ્યા છે એ પોસ્ટને લાયક નથી એમનો સ્ટાફ, કાં તો એ સ્ટાફ આળસુ છે કે એની પાસે કોઈ મેલાફાઇડ ઇન્ટેન્શન છે કે આવું બધું ન કરવા માટે. અમે એમની પાસે ઉધાર માલ તો માગતા નથી કે ભાઈ પૈસા ન આપીને એમના માલ આપો, એવું તો અમે માગણી કરી નથી. જે અમે પૈસા ભરી પછી માલની ડિલે થાય છે એની સામે અમારો વાંધો છે, માલ મળી ગયા પછી ઇન્વોઇસીસ નથી મળતા એની સામે વાંધો છે. તો એ ઇસ્યુ સોલ્વ કરવા, સોર્ટ આઉટ કરવા તો એને એક્ટિવ થવું પડશે ને, કંઈક તો એને પ્રયત્ન કરવા પડશે ને. જો સરકાર પોતે ઘણા બધા ઓપ્શન પહેલા બી વિચારી લીધા કે પોતે ક્રશિંગ કરાવે આમ કરાવે, પણ પોતાની પાસે અત્યારે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે છે નહીં, કાં એને સોમાપના મેમ્બરો પાસે, કાં કોઓપરેટિવ સેક્ટરમાં પણ બહુ ઓછા યુનિટો રહ્યા છે, ને કોઓપરેટિવ સેક્ટરમાં અગર પિલાણ કરવામાં આવે તો ત્યાં ફરીથી માલ પ્રેક્ટિસિસ થવાની શક્યતાઓ છે. એ બધું ઓપ્શન એ લોકોએ વિચારી લીધા છે, ચકાસી લીધા છે, એમાં એ લોકોને યોગ્યતા નથી લાગી એટલે જ ખુલ્લી બજારમાં આ માલ વેચવા માટેનો એ લોકોએ ઓપ્શન વિચાર્યો છે. પહેલાં એ લોકોએ પ્રાઇવેટમાં પિલાણ કરાવવું કે કોઓપરેટિવ સેક્ટરમાં પિલાણ કરાવવું, કોઈ કોઓપરેટિવ યુનિટોએ એમને ઓફર પણ કરી હતી કે અમે પિલાણ કરી આપશું, પણ એ સરકારને વાયેબલ નથી લાગ્યું એટલે તો એ લોકો આ ખુલ્લી બજારમાં વેચવા માટે પ્રેરાયા છે. બરાબર, હવે ખુલ્લી બજારમાં નિકાલ નહીં થાય તો નવો માલ આવશે, પછી આ માલની કિંમત અત્યારે છે એના કરતાં ઓછી જ થઈ જવાની. એ સિવાય ક્વોલિટીમાં જે બગાડ થશે, જીવાત પડશે, સડો પેસશે, એનાથી જે દાણો અત્યારે ઇન્ટેક છે એ ભૂકો થઈ જવાની બી સમસ્યા રહેશે. તો એ માલ એ લોકોને છેલ્લે ફેંકી દેવાનો કે કાં પછી કે કબૂતરોને ચણમાં નાખી દેવાનો વારો આવશે, એ નોબત આવશે. તો સરકારની નુકસાની છે વધારે, આનાથી ઓછી નુકસાની થવાનું તો આ નથી. એટલે
ખરેખર અમે એ જ કહીએ છીએ કે ભાઈ આ તમારો અમારો પ્રશ્ન છે, અમને માલ જોઈએ છે, અમારા કારખાના ચલાવવા માટે અમને માલ લેવાની ગરજ છે, નથી એવું નથી એવું અમે નથી કહેતા, પણ અમારા કરતાં મોટી જરૂરિયાત તમારે અત્યારે છે કે આ માલનો નિકાલ કરવો વહેલી તકે, વધુ બગાડ થાય, સરકારની પાસે માલ પડ્યો છે એના પર ગોડાઉન ભાડા ચડે છે, સ્ટાફનો પગાર ચડે છે, એ બધું એ ખર્ચા તો સરકાર ઉપર છે જ અત્યારે, નાફેડને સરકાર કમિશન આપે છે, એ બધા સરકારનો તો મીટર તો ચાલુ છે ને, એ સિવાય મગફળીની ક્વોલિટી ખરાબ થાય, સરકારને નુકસાની તો છે જ, એમણે ટેકાના ભાવે ખરીદી કરી ત્યારે સરકારને ખબર હતી કે અમને થોડી ઘણી તો આમાં નુકસાની જવાની છે, પણ આ નુકસાની વધારે ને વધારે થતી જાય છે, જેટલી ડિલે એના તરફથી થાય છે તેનાથી સરકારને નુકસાની વધે છે, તો એ બધા પાસાનો વિચાર કરીને પણ અમારી જે વહીવટી સમસ્યા છે એનું નિરાકરણ તો નાફેડે લેવા માટે તત્પરતા બતાવવી જોઈએ એવું મારું માનવું છે. એનાથી અમારું જ હિત છે એવું નથી, નાફેડનું હિત છે, સરકારોનું હિત છે અને જનરલ આમ પબ્લિકનું પણ હિત છે, આખરે તો આ પબ્લિકના જ પૈસાનો માલ છે. રાજકોટમાં મીટિંગ થઈ હતી ત્યારે અમારા જે ઇસ્યુ છે એ સોલ્વ કરવા માટે તમે વેપાર ઉદ્યોગના કોઈ પ્રતિનિધિને રાખો, મેં તો ત્યાં સુધી કીધું, મેં તો હું એવું નથી કહેતો કે સોમવારના જ પ્રતિનિધિ રાખો, તમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, ફિક્કી છે, એસોચેમ છે, એવી જે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે એના પ્રતિનિધિને રાખો એક કમિટીમાં, નાફેડના અને સરકારી પ્રતિનિધિ હોય સાથે સાથે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ, એનાથી સાથે શું કે જે સરકારી અધિકારીઓ છે પોતાની લેવલે જ વિચારવા અત્યાર સુધી ટેવાયેલા છે, એટલે સામેવાળાનું શું વ્યૂ પોઈન્ટ હોઈ શકે, સામેવાળાની શું પ્રેક્ટિકલ મુશ્કેલી હોય ઘણીવાર નથી સમજી શકતા, જો ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ આવી કમિટીમાં આવે તો બંને બાજુના પાસા વિચાર થાય, એનાથી જે સોલ્યુશન આવશે ને એનાથી બંને પક્ષોને ફાયદો થશે, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને જ ફાયદો થશે એવું નથી, એનાથી સરકારને કે નાફેડને બી ફાયદો થશે એવો કંઈક એમાંથી સોલ્યુશન મળી આવશે, પણ એ લોકો ખબર નહીં એટલું બધું એનામાં નિષ્ક્રિયતા છે, હું રિજિડિટી કરતાં ઇનર્શિયા છે, થાય ને કોઈ આપણે ઘણા વખતથી કોઈ વસ્તુ આઇડલ પડી ગઈ એની ઉપર ધૂળ પડી ગઈ ને એવી રીતે જે નાફેડના અધિકારીઓ અમદાવાદ ઓફિસમાં બેસે છે ને એના મગજ, આમ હું રફ શબ્દ કદાચ મારો લાગશે, પણ એના મગજની આવું પોઝિટિવ ડાયરેક્શનમાં વિચાર કરવાની ક્ષમતા છે ને એ જતી રહે એવું મને લાગે છે, એ લોકો કૌભાંડ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે એવો મારો આક્ષેપ નથી, પણ જે રિસ્પોન્સિવ કે કોમ્યુનિકેટિવ એટીટ્યુડ એ તરફનો હોવો જોઈએ ને એ તરફનો એટીટ્યુડ એનામાં લેકિંગ છે, ને એમ સમજે આપણે દેશી કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો ઘણા વખતની નિષ્ક્રિયતાને કારણે એના મગજ ઉપર કાટ ચડી ગયો છે એવું લાગે છે, કાટ રિમૂવ થતો નથી એવું લાગે છે. અમારી માગણી સંતોષાઈ જશે, અત્યારે એમ કહે કે ભાઈ તમારી માગણી અમે સંતોષી લઈએ છીએ, તમારી માગણી માટે અમે આઠ ફેરફાર અમારી સિસ્ટમમાં કરીએ છીએ, તો અત્યારે અમારા સભ્યોને ખરીદી કરવામાં કોઈ વાંધો નથી.